બલદવા ડેમમાં પાણીના ઘેરાવાથી ચાર ગામોની 50 એકરથી વધુ જમીનમાં 3 થી 5 ફૂટ પાણી ભરાયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર 4-5 દાયકા પહેલા સિંચાઈ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા બલદવા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ડેમને આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણવામાં આવે છે। ચોમાસાની સિઝનમાં બલદવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો, જ્યારે બલદવા ડેમના ઉપરવાસમાં વરસાદી પાણીનો ઘેરાવો વધતા અંદાજિત ભાંગોરી, રમણપરા, કૂપ અને બલદવા ગામની 50 એકરથી વધુ જમીનમાં 3 થી 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। શેરડી, કપાસ, ડાંગર અને તુવેર જેવા પાકને સીધી અસર પહોંચતા ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે અને દર વર્ષે ઓગસ્ટથી માર્ચ માસ સુધી ડેમમાં પાણીનો ઘેરાવો થવાથી ખેડૂતો ખેતીકામ કરી શકતા નહીં હોવાથી ભારે આર્થિક ફટકો પડતા અને ટોકરી નદી કાંઠે વસવાટ કરતા કૂંપ, ભાંગોરી અને બલદવા ગામના 2000થી વધુ લોકોનું જીવન ધોરણ ખોરવાઈ જાય છે। પરંતુ ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી પાકના નુકસાન પેટે આદિવાસી ખેડૂતોને વળતર પણ ચૂકવાયું નથી તેવા અહેવાલ મળ્યા છે। તેવા સંજોગોમાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। આ બાબતે તપાસ થવી જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતરની ચૂકવણી થવી જોઈએ તેવી સખત જરૂરિયાત જણાઈ રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।